નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર ડિજિટ વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર બોતેર જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો કે ભાઈ રાજ્યનું સાર્વભૌમત્વ કોને કહેવામાં આવે છે ઓપ્શન એ રાજ્ય અન્ય રાજ્યની સલાહ લેતું હોય ઓપ્શન બી રાજ્ય ઔદ્યોગિક અને આર્થિક રીતે સ્વાવલંબી હોય ઓપ્શન સી રાજ્યને પોતાના શાસન અને ધારાસભા હોય અને ઓપ્શન ડી એક પણ નહીં એટલે કે સાર્વભૌમત્વ કહેવાય કોને એ શબ્દ આપણે અર્થ પૂછેલો છે તો શું આપણો જવાબ આવે તો મિત્રો આવશે ઓપ્શન સી એટલે કે સાર્વભૌમત્વ કોને કહેવાય તો કે ભાઈ રાજ્યને પોતાનું શાસન અને ધારાસભા હોય એટલે કે પોતે પોતાની જાતે વહીવટ પણ કરી શકે અને કાયદા પણ બનાવી શકે એને શું કહેવાય સાર્વભૌમત્વ કહેવામાં આવે છે એટલે આપણો સાચો જવાબ શું થશે ઓપ્શન સી રાજ્યને પોતાનો શાસન અને ધારાસભા હોય તેને શું કહેવાય સાર્વભૌમત્વ કહેવાય આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તાસ્કંદ કરાર કઈ સાલમાં થયો હતો એટલે કે જે તાસ્કંદ કરાર છે એ કઈ સાલમાં થયો હતો તો કે ઓપ્શન એ ઓગણીસો ચોસઠ ઓપ્શન બી ઓગણીસો છાસઠ ઓપ્શન સી ઓગણીસો સત્તાવન ઓપ્શન ડી ઓગણીસો પંચાવન તો મિત્રો કરાર છે ઓગણીસો છાસઠ માં થયો હતો હવે આ તાસ્કંદ કરારને શું કહેવાય છે તો કે શાંતિ કરાર હવે તાસ્કન કરાર કરવા પાછળનું કારણ શું હતું તો શા કારણે થયો હતો તો કે ભાઈ ઓગણીસો પાસઠ માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શું થયું હતું તો કે અણબનાવ અથવા યુદ્ધ થયું હતું એમ કહી શકાય અને મિત્રો આ ઓગણીસો પાસઠ માં જ આપણા ગુજરાતના એક મુખ્યમંત્રી છે એ ગુજરાતની કચ્છની જે સ્થિતિ હતી એ સ્થિતિ જોવા માટે ગયા હતા અને એમાં એમના હેલિકોપ્ટર ઉપર શું થયો હતો બોમ્બ મારો થયો અને એમનું મૃત્યુ ત્યાં થયું હતું તો આ કયા મુખ્યમંત્રી હતા એ તમારે કોમેન્ટમાં બતાવવાનું છે કેટલામાં નંબરના અને એમનું નામ શું હતું એ તમારે કહેવાનું છે હવે જો આ ઓગણીસો પાંસઠમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શું થયું યુદ્ધ થયું આથી એને સલા શાંતિપૂર્વક બંને વચ્ચે સમજૂતી કરવામાં આવે અને એ કરાર એટલે શું થયું નામ હતું એમનું તાશકંદ કરાર એટલે કે તાસ્કન શહેરમાં થયો હતો આથી નામ શું આપી દીધું તાસ્ખન કરાર હવે આ તાસ્કન કરાર કોની કોની વચ્ચે થયો હતો તો કે ભારતના વડાપ્રધાન કોણ હતા તો કે લાલ બહાદુર શાસ્ત્રી તો કે લાલ બહાદુર શાસ્ત્રી જે ભારતના બીજા વડાપ્રધાન હતા એ હતા અને સામે કોણ હતા પાકિસ્તાનના તો કે રાષ્ટ્રપતિ ખાસ જો જો જોજો મિત્રો વડાપ્રધાન નથી કોણ હતા રાષ્ટ્રપતિ હતા અને એમનું નામ શું હતું તો કે મહમદ મહમદ અયુસ ખાન અયુબ ખાન મહમદ અયુબ ખાન જે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા એટલે કે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને મોહમ્મદ અયુબ ખાન એટલે કે શાંતિ સંમેલન એટલે કે શાંતિ ટૂંકમાં કરવામાં આવ્યા અને એનું નામ આપ્યું તાસ્કન કરાર જો કે મિત્રો આ જે કરાર થયો યુદ્ધ થયું હતું પાસઠમાં પણ કરાર ક્યારે થયો હતો મિત્રો તો કે દસ જાન્યુઆરી ઓગણીસો છાસઠના રોજ થયો હતો એટલે બંને વચ્ચે આપણે ક્લિયર કરીશું મિત્રો અને અહીંયા મિત્રો એક રહસ્યમય ઘટના પણ બની ગઈ હતી કે ભાઈ લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે કરાર થયો એમના બીજી જ એટલે કે તે જ રાત્રે એમનું શું થયું હતું મૃત્યુ થઈ ગયું એટલે કે રહસ્યમય મૃત્યુ થયું હતું એટલે આની હજી જોકે તપાસ થઈ અને એમનો કોઈ રિપોર્ટ ચોક્કસ આપને મળેલો નથી એનું કે ભાઈ પાછળ કારણ થવા મૃત્યુ થવાનું પાછળનું કારણ શું હતું અને એમાં આની ઉપર એક મિત્રો મૂવી પણ બની ગયેલું હતું કે જે તાસ્કંદ કરાર પણ આ ટૂંકમાં આખી વાત કહી શકાય કે ભાઈ આપણા જે ભારતના મહત્વના જે વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી એમનું આ છે એ ઘટના અંતર્ગત શું થયું હતું તો કે મૃત્યુ થયું હતું હવે આ કરારમાં શું હતું એટલે કે જે કાશ્મીરની જે પ્રજાઓ છે એમને કુદરતી જે સંસાધનો આ કાશ્મીરનો પ્રજાઓ પ્રશ્ન હતો બીજું તો કે કુદરતી સંસાધનનો કબજો કરવો આ બાબતોનો છે એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તો મિત્રો યાદ રાખીશું તાસ્કન કરાર એમાં સાલ યાદ રાખીશું ઓગણીસો છાસઠ એટલે કે દસ જાન્યુઆરી ઓગણીસો છાસઠના રોજ થયો હતો જેમાં શાંતિ કરારને પણ બીજું ટૂંકમાં બીજું નામ શું આપવામાં આવે છે શાંતિ કરાર એમાં કયા વ્યક્તિ આવશે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અયુબ ખાન આમની વચ્ચે છે એ તાસ્કન કરાર ઠગવામાં આવ્યો હતો તો મિત્રો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ ભારતની સંસદ પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે એટલે કે જે સંસદ છે સંસદનું માળખું છે એ આપણે કયા અથવા કયા દેશમાંથી લીધેલું છે ઓપ્શન એ ફ્રાન્સમાંથી ઓપ્શન બી જર્મનીમાંથી ઓપ્શન સી કેનેડા અને ઓપ્શન ડી બ્રિટનમાંથી તો મિત્રો જોઈએ જવાબ શું આવશે આપણો તો કે ભાઈ ઓપ્શન ડી બ્રિટનમાંથી આપણે છે એ શું લીધેલું છે સંસદ પદ્ધતિ હવે આ સિવાય બાકીના જે દેશો છે એમાંથી આપણે કયું કઈ વસ્તુનો લીધેલું છે તો શિકાર કરેલો છે એમની ચર્ચા કરીએ તો કે તો સ્વતંત્રતા ફ્રાન્સની વાત કરીએ તો સ્વતંત્રતા બીજું બંધુત્તા બંધુત્વ પછી ગણતંત્ર સમાનતા તો આટલી વસ્તુ છે આપણે કેમાંથી લીધી છે તો કે ફ્રાન્સમાંથી લીધી છે આ સિવાય જર્મની વાત કરીએ તો જર્મનીમાં એક જ છે મિત્રો કટોકટી એ આપણે ક્યાંથી લીધી છે જર્મનીમાંથી લીધી છે આ સિવાય કેનેડાની વાત કરીએ તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન આ સિવાય કેન્દ્ર દ્વારા રાજ્યપાલની રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક આ આપણે કયા દેશ પાસેથી લીધું છે તો કેનેડા પાસેથી લીધું છે આ સિવાય મિત્રો બ્રિટનની વાત કરીએ તો એક તો આપણે સંસદ પદ્ધતિ આ સિવાય તો કે રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિનું પદ રાષ્ટ્રપતિનું પદ આ આપણે ક્યાંથી લીધું છે તો કે ભાઈ બ્રિટનમાંથી આ સિવાય તો કે ભાઈ સૌથી વધારે મતોના આધારે ચૂંટણી વ્યવસ્થા એ પણ આપણે બ્રિટનમાંથી લીધું છે આ સિવાય સંસદ છે એ પણ આપણે બ્રિટનમાંથી લીધી છે અને મિત્રો આગળના વિડીયોમાં આપણે બ્રિટનમાંથી અમેરિકામાંથી બીજા ઘણા દેશોની વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ કયા કયા દેશોમાંથી કઈ કઈ વસ્તુ લેવામાં આવી છે એમની ચર્ચા આપણે આગળના ભાગોમાં પણ કરી ચૂક્યા છીએ તમે એ ભાગ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આપણે આમાં એટલું યાદ રાખીશું મિત્રો તો કે સંસદ ફ્રાન્સમાંથી શું છે સ્વતંત્રતા બંધુત્વ ગણતંત્ર સમાનતા જ્યારે કેનેડાની વાત કરીએ તો કે શક્તિનું વિભાજન એટલે કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે શક્તિનું વિભાજન રાજ્યપાલની નિમણૂક છે કેન્દ્ર દ્વારા થશે આ સિવાય જર્મની પાસેથી કટોકટી અને આ સિવાય બ્રિટનમાંથી તો કે રાષ્ટ્રપતિનું પદ સંસદ આ સિવાય સૌથી વધારે મહત્ત્વની વિજયને આધારે ચૂંટણી વિજય તો આ રીતના છે એ આપણે અલગ અલગ હોદ્દાઓ છે આપણે અલગ અલગ દેશ પાસેથી લીધેલા છે તો આમાંથી આપણે મિત્રો આટલી માહિતી આપણે યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ધૂમકેતુ આ ધૂમકેતુ તખલ્લુસ કોનું છે તો એક અથવા ઉપનામ કોનું છે તો એમનું ઓપ્શન આપેલા છે કે ભાઈ ઉમાશંકર જોશી ઓપ્શન બી ત્રિભુવન ઓપ્શન સી ગૌરીશંકર અને ઓપ્શન ડી રમણભાઈ નીલકંઠ તો આ ધૂમકેતુ છે એ તખલુસ કોનું છે તો કે ભાઈ ગૌરીશંકર શંકર ગોવર્ધન રામ જોશીનું તખલ્લોસ છે ધૂમકેતુ ધૂમકેતુ નામની કૃતિ કોની છે તો એ પણ આવશે ગૌરીશંકર શંકર જોશીની આવશે આ સિવાય તણખા મંડળ જે ભાગ એક થી ચાર છે એ પણ કોની છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીની છે ઉમાશંકરની વાત કરીએ મિત્રો તો કે ઉમાશંકર જોશી કે એમણે સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ યોગદાન આપેલું છે જેમનો જન્મ છે એ બામણામાં થયો હતો અને આ ઉમાશંકર જેઠાલાલ જોશીને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે આ સિવાય નિશ્ચિત એમની મહત્વની કૃતિ છે કે જેમનો અર્થ શું થાય છે મિત્રો નિશ્ચિતનો અર્થ શું થશે તો કે મધ્યરાત્રિના દેવતા એટલે કે આ નિશ્ચિત કૃતિનો અર્થ છે જે આગળ પરીક્ષામાં પણ આપણે પૂછાઈ ગયું છે અને મિત્રો આ જે છે કૃતિ માટે જ એમને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર પણ મળેલો છે કોને તો કે ભાઈ ઉમાશંકર જેઠાલાલ જોશીને કઈ સાલમાં તો કે ઓગણીસો સડસઠમાં છે એ મળેલો છે તો આટલી માહિતી આપણે ઉમાશંકર સાથે એ યાદ રાખીશું આ સિવાય ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહા હવે આમનું તખલ્લું શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કોનું ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લોહાર જેમનો જન્મ છે ક્યાં થયો હતો તો કે ભરૂચના મિયા માતર ભરૂચમાં એમનો જન્મ થયો છે અને છેલ્લું આપેલું છે રમણભાઈ નીલકંઠ જેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને આમની હાસ્ય હાસ્યક્ષેત્રે યોગદાન સારા પ્રમાણમાં છે એટલે કે બે હાસ્યની મહત્વની બે કૃતિઓ એક તો ભદ્રમભદ્ર ભદ્રમભદ્ર અને રાયનો પર્વત ભદ્રમભદ્ર અને રાયનો પર્વત આ સિવાય એમની પત્ની જેમનું નામ છે વિદ્યા નીલકંઠ તો એ પ્રથમ ગુજરાતના પ્રથમ મહિલા કે જેમણે ગ્રેજ્યુએટ પૂરું કર્યું હોય તો એવા મહિલા કોણ હતા વિદ્યાગોરી નીલકંઠ એમના આપ ધર્મ રમણભાઈ નીલકંઠના પત્ની હતા અને મિત્રો આ ગૌરીશંકરની જન્મ જોઈએ તો કે વીરપુરમાં તો આટલી માહિતી આપણે યાદ રાખીશું ઉમાશંકર જેઠાલાલ જોશીમાં તો કે બામણામાં અને એમનું ઉપનામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એમનું ઉપનામ શું છે એ પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને એમનો જન્મ છે ભરૂચના મિયામાતરમાં થયો હતો ગૌરીશંકરનો વીરપુરમાં થયો હતો અને એનું તખલ્લુસ અથવા ઉપનામ ધૂમકેતુ છે અને એમની કૃતિ પણ ધૂમકેતુ છે અને આ સિવાય તણખા મંડળ પણ ભાગ એકથી ચાર છે અને આ સિવાય રમણભાઈ નીલકંઠ જેમનો જન્મ છે એ અમદાવાદમાં થયો હતો અને ક્ષેત્રના કવિ કહી શકાય અને એમના ભદ્રમ ભદ્ર અને રાયનો પર્વત છે એ કૃતિઓ પણ એમની છે અને આ સિવાય એમની પત્નીનું નામ શું છે તો કે વિદ્યા ગૌરી નીલકંઠ એમની પત્નીનું નામ છે અને જે પ્રથમ ગુજરાતમાં પ્રથમ છે એ શું છે મહિલા છે એ શિક્ષિક ગ્રેજ્યુએટ કરનાર પ્રથમ મહિલા છે તો મિત્રો આ સવાલમાંથી આપણે આટલી માહિતી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત છે કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ઓપ્શન એ ઓગણીસો અઠ્ઠાવન ઓપ્શન બી ઓગણીસો ઓગણસાઠ ઓપ્શન સી ઓગણીસો સાઠ અને ઓપ્શન ડી ઓગણીસો પાસઠ તો સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત છે કઈ સાલમાં આવ્યું હતું તો કે ભાઈ એક મે ઓગણીસો સાહીઠના રોજ અસ્તિત્વમાં આવ્યું એટલે આપણો જવાબ શું આવશે તો કે એક મે ઓગણીસો સાઠ હવે આની વાત કરીએ થોડીક મિત્રો તો કે ભાઈ જ્યારે ગુજરાત રાજ્ય છે એ અસ્તિત્વમાં નહોતું એવું અથવા અલગ નહોતું પડ્યું તો એ પહેલાં કોની સાથે ભળેલું હતું તો કે મહારાષ્ટ્ર સાથે છે એ જોડાયેલું હતું હવે મહારાષ્ટ્રમાં છે એ જોડાયેલું હતું ત્યારે એક ફઝલ અલી આયોગ આવે છે ઓગણીસો છપ્પનમાં આ અંતર્ગત ગુજરાતના ભારતના કેટલા રાજ્યો અસ્તિત્વમાં આવે છે ચૌદ રાજ્યો અસ્તિત્વમાં આવે છે અને એમાં ગુજરાત છે એ ક્યારે આવે છે તો કે ઓગણીસો સાહીઠમાં એટલે કે એ પંદરમું રાજ્ય કયું બને છે તો કે ગુજરાત છે એ પંદરમું રાજ્ય બને છે હવે ક્યારે થાય છે ઉદ્ઘાટન અથવા અલગ પડે છે તો કે એક મે ઓગણીસો સાહીઠના રોજ ક્યાં કણે છે એ સરકારની નિમણૂક થાય છે તો કે ભાઈ સાબરમતી આશ્રમમાં જ્યાં ગાંધીજી રહેતા હતા ત્યાં એમની છે એ નિમણૂંક હા જે ગુજરાતના પ્રથમ મંત્રીમંડળ છે એમની નિમણૂક થાય છે હવે આ મંત્રીમંડળને શપથ કોણ લેવડાવે છે મિત્રો તો કે રવિશંકર મહારાજ એ છે એ એમની ઉપર મિત્રો એક મુઠ્ઠી ઉછેરો માનવી એને કોણે કહ્યું છે તો કે ભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે તો આ મુઠ્ઠી ઉછેરો માનવી એટલે કે જે મહત્વના વ્યક્તિ એવા રવિશંકર મહારાજ છે એ પ્રથમ ગુજરાતની જે મંત્રીમંડળ છે એને શું કરાવે છે શપથ લેવડાવે છે તો આમાંથી ઘણા બધા સવાલ નીકળે એમની ચર્ચા થોડી કરી લઈએ તો કે ભાઈ પ્રથમ મુખ્યમંત્રી કોણ બને છે તો કે જીવરાજ મહેતા પ્રથમ રાજ્યપાલ કોણ હોય છે તો કે મહેંદી નવાસ જંગ હવે આપણી જે વિધાનસભા છે એ ક્યાં હતી પ્રથમ એમની ક્યાં રાખવામાં આવી હતી તો કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં અને આ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવેલી છે જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે તો ત્યાં આપણી પ્રથમ વિધાનસભા બેઠી હતી પછી આપણું સચિવાલય ક્યાં હતું તો કે ભાઈ પોલિટેકનિકલ કોલેજમાં હતું આપણી હાઈકોર્ટ ક્યાં હતી તો કે નવરંગપુરા ચિલ્ડ્રન હોસ્પિટલમાં આપણી પ્રથમ હાઈકોર્ટ હતી અને રાજ્યપાલ ભવન છે એ ક્યાં હતું તો કે અમદાવાદમાં મહેલ જે કોણે નિમણૂક કરી હતી વખતે કોણે બનાવેલો હતો તો કે શાહજહાં મુગલ જે રાજા હતો શાહજહાં એમણે બનાવેલો હતો અને આ રાજ્યપાલ ભવનને હાલમાં કયા નામે અથવા પ્રસિદ્ધ છે તો કે સરદાર પટેલ મ્યુઝિયમ તરીકે જાહેર કરવામાં આવ્યો છે તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખીશું ક્યારેક આપણે અવારનવાર આટલી માહિતી આપણે યાદ પરીક્ષામાં પૂછી લેતા હોય છે કે ભાઈ આપણું સચિવાલય ક્યાં હોય છે ક્યાં હતું પ્રથમ આપણી વિધાનસભા ક્યાં બેઠી હતી આપણા રાજ્યપાલ ભવન ક્યાં હતું તો આ બધી જ માહિતી આપણને ખ્યાલ હોવો જોઈએ અને આપણું રાજ્ય છે એ સ્વતંત્ર ક્યારે થયું એક મે ઓગણીસો સાહીઠ કયો આયોગ ફઝલ અલી આયોગ અંતર્ગત કેટલા રાજ્યો હતા તો કે રાજ્યો હતા અને એમાં રાજ્ય બન્યું ગુજરાત આપણું બન્યું હતું તો આટલી માહિતી આપણે યાદ રાખીશું અને એ મિત્રો જ્યારે ફઝલ અલી આયોગ અંતર્ગત જે એમની પહેલાં છે એ ચાર ભાગમાં વહેંચણી હતી ત્યારે ગુજરાતનો સમાવેશ કેમાં થતો હતો તો કે સૌરાષ્ટ્રનો છે એ બી વિભાગમાં થતો હતો સી વિભાગમાં કેનો થતો હતો કચ્છનો એટલે કે જે ચાર ભાગની નિમણૂક કરી હતી એ બી સીડી ચાર વહેંચણી કરવામાં આવી હતી તેમાં મુંબઈ મુંબઈ પ્રાંતનો સેમાં થતો હતો તો કે એ ભાગમાં પછી બીમાં તો કે આપણું સૌરાષ્ટ્ર અને સીમાં કચ્છનો સમાવેશ થતો અને મિત્રો ખાલી ડી છે એમાં કેનો સમાવેશ થતો હતો કે અંદબાર નિકોબાર ટાપુનો સમાવેશ થતો પછી ભજ આયોગ અંતર્ગત જે એમના રિપોર્ટ પ્રમાણે ચૌદ રાજ્યોની નિમણૂક કરવામાં આવી અને આ રીતના ઓગણીસો છપ્પનમાં એમનો રિપોર્ટ આવ્યો અને કેટલા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા ચૌદ અને એમાં ગુજરાતનો સમાવેશ તેમાં થતો હતો તો કે મુંબઈ પ્રાંતમાં અથવા મહારાષ્ટ્રમાં થતો હતો તો મિત્રો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખવાની છે તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ